નમો સિદ્ધાણમ. અને નમો સિદ્ધાણમમાં પહેલો શબ્દ કયો છે? કયો શબ્દ છે? ન. અને ન એટલે રાજસ્થાનની અંદર આવેલું નરદુલપુર તીર્થ નાડોલ, જેને આપણે આજની તારીખમાં કહીએ છીએ. જૂનું નામ એનું નરદુલપુર હતું, અત્યારે એનું નામ નાડોલ છે. પદ્મપ્રભુ સ્વામીનું એ સરસ મજાનું તીર્થ. અને એ તીર્થ કેવું? તો કે આજથી 1200 વર્ષ પહેલા માનદેવ કુમાર એ ક્યાંક ને ક્યાંક ધર્મથી પ્રભાવિત થયા અને દીક્ષા લેવાના ભાવ જાગ્યા. પણ માતા પિતાએ સહમતિ ના આપી. કીધું કે ના, તારે સંસારમાં રહેવાનું છે, તારે સંસાર ચલાવવાનો છે, તારે સંસારને સંભાળવાનો છે, અને માટે અમે તને દીક્ષાની રજા નહીં આપીએ. એ માનદેવ કુમારના મનની અંદર બહુ ભાવના કે દીક્ષા લેવી છે, દીક્ષા લેવી છે, દીક્ષા લેવી છે. પણ એ માતા પિતાએ રજા ના આપીને એના વિવાહ નક્કી કરી નાખ્યા અને લગ્ન કરવા માટે જતા હતા. તમે જોજો, નિમિત્ત જેને વળે ને એ ગમે ત્યાંથી નીકળી જાય. અને તમને અત્યાર સુધી કેટલા નિમિત્તો મળ્યા, કેટલા ઓપ્શન મળ્યા, કેટલા ક્યાંક ને ક્યાંક નિમિત્તો મળ્યા કે નીકળી શકાય, તરી શકાય, બચી શકાય, પાર પામી શકાય, છતાં પણ આપણે નીકળી ન શક્યા. એ નરદુલપુર તીર્થ કેવી રીતે બન્યું, નાડોલ કેવી રીતે બન્યું? એ લગ્ન કરવા માટે જઈ રહ્યા છે ને, રસ્તાની અંદર જિનાલય આવ્યું, ચૈત્યાલય આવ્યું, દેવાલય આવ્યું, દર્શન કરવાનું મન થયું. આ જિનાલયો, આ મંદિરો એ એટલા માટે પાવરફુલ છે કેમ કે એમણે અત્યાર સુધી હજારો લાખો લોકોને તાર્યા છે. કેટલા એના જીવનની અંદર પરિવર્તન લાવ્યા છે, કેટલા એનું જીવન બદલી નાખ્યું છે, કેટલા એના જીવનની અંદર ચેન્જીસ લાવી દીધા છે, આ તાકાત આ જિનાલયોને આ મંદિરોની અંદર છે. અને માટે એ રસ્તાની અંદર એક દેરાસર આવ્યું, દેરાસરમાં દર્શન કરવા ગયા. અને દર્શન કરતા કરતા પરમાત્માની સામે એ ભાવધારા પ્રગટી, પ્રાર્થના કરતા કરતા એ આત્મનિંદા કરવા લાગ્યા કે મેં જીવનમાં કેટલા પાપો કર્યા, મેં જીવનમાં આ કર્યું, આ કર્યું, આ કર્યું. અને થયું કે એ મનની અંદર એ ક્યાંક કરતા ક્યાંક જ્ઞાન પ્રગટ થયું કે મારે હવે આ સંસારમાં પડવું નથી. ભલે માતા પિતા કહેતા હોય, ભલે કોઈની સાથે નક્કી થઈ ગયું હોય, પણ મારે આ સંસારની અંદર પડવું નથી, મારે મારો ભાવ બગાડવો નથી. અને ત્યાંથી બધી જ જાનને બહાર નીકળ્યા, દેરાસરની બહાર નીકળ્યા, ના પાડી દીધી કે હું લગ્ન કરવા માટે જવાનું નથી. બધાએ ખૂબ સમજાવવાની કોશિશ કરી, પણ કોઈ કાળે માનવા તૈયાર નહીં. ગયા સીધા ઉપાશ્રયની અંદર. ગુરુ ભગવાનને કીધું કે મારે દીક્ષા લેવી છે. અને એમના પ્રબળ ભાવોને જોઈને પરિવારે પણ સહમતિ આપી, દીક્ષા થઈ, સમર્થ આચાર્ય થયા અને માનદેવ શ્રીશ્વરજી મહારાજાના નામે પ્રસિદ્ધ થયા. અને એ જ નરદુલપુરની અંદર, એ જ નાડોલની અંદર જ્યારે મરકીનો ભયાનક ઉપદ્રવ થયો, અને એ મરકીના ઉપદ્રવ વખતે જે દરરોજ સાંજે આપણે પ્રતિક્રમણ કરીએ ને, અને પ્રતિક્રમણ કર્યા પછી જે છેલ્લો કૌશક હોય ને, એ છેલ્લા કૌશકની અંદર આપણે કયું સૂત્ર બોલીએ ભાઈ? કયું? કઈ શાંતિ? લઘુ શાંતિ. નાની શાંતિ, લઘુ શાંતિ એ સૂત્ર બોલીએ. અને એ સૂત્ર બોલતા 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 એ માનદેવ શ્રીશ્વરજી મહારાજ સાહેબને યાદ કરવાના છે. કારણ કે નારોલની અંદર જ્યારે મરકીનો ઉપદ્રવ થયો, જ્યારે એ રોગ આવ્યો અને લાગ્યું કે હવે બચવાની કોઈ સંભાવના નથી, કોઈ કરતા કોઈ રસ્તો દેખાતો નથી, એવા સમયે માનદેવ શ્રીશ્વરજી મહારાજ સાહેબે એ જ નાડોલની અંદર બેસીને ત્યાં લઘુ શાંતિ સ્તોત્રની રચના કરી, જે દરરોજ સાંજે પ્રતિક્રમણની અંદર આપણે બોલીએ છીએ, જેનાથી રોગ શોક દૂર થાય છે, જેનાથી સંતાપો દૂર થાય છે, જેનાથી ઉપદ્રવો દૂર થાય છે, જેનાથી જીવનની અંદર આવતા ઉપસર્ગો દૂર થાય છે, અને સર્વત્ર શાંતિ શાંતિ અને શાંતિ થાય છે, એવું એ શાંતિનો પાઠ, એવું એ શાંતિનો સ્તોત્ર, એની રચના જ્યાં કોઈ થઈ હોય, જો કોઈ સ્થાને થઈ હોય, તો એ નાડોલની અંદર થઈ છે. આજે પણ તમે, અમે ગયા હતા થોડા વર્ષો પહેલા નાડોલની અંદર, આજે પણ તમે નાડોલ તીર્થની અંદર જાઓ ને, તો ત્યાં નીચે ગુફા છે, એ ભૈરું છે, ભૈરાની અંદર નાનકડી ગુફા છે, અને એ ગુફાની અંદર ત્યાં સ્થાપના કરવામાં આવી છે કે માનદેવ શ્રીશ્વરજી મહારાજ સાહેબે અહીંયા બેસીને લઘુ શાંતિ રચના કરી હતી. 800 વર્ષ પહેલાનું એ પ્રાચીન તીર્થ, 800 વર્ષ પહેલાની એ ધરોહર આપણી પાસે આજે પણ છે. અને તમે વિચારો કે આપણા સ્તોત્રોની અંદર તાકાત કેટલી છે. આમ લઘુ શાંતિ સ્તોત્ર બોલે અને મરકીનો ઉપદ્રવ દૂર થઈ જાય, જે પણ એનો દરરોજ પાઠ કરે એને એ રોગ શોક પકડી ન શકે, એને ઉપદ્રવ પકડી ન શકે, એના જીવનનો અપસર્ગો આવી ન શકે, એ તાકાત આ સ્તોત્રની. આમ જોવા જઈએ તો એ મંત્રો, એ શબ્દો જ છે.
પણ એ શબ્દોને જે મહાપુરુષોએ ગૂંથ્યા છે એ શબ્દોને મંત્રાક્ષરનું સ્વરૂપ આપ્યું છે, એ શબ્દોને મંત્ર બનાવ્યા છે, અને સતત સતત એનું સ્મરણ કરતા કરતા, સતત સતત એનો પાઠ કરતા કરતા, સતત સતત એનું ગાન કરતા કરતા આપણા જીવનના પણ રોગ શોકો દૂર થઈ શકે એ તાકાત આ શાંતિની અંદર છે, બરાબર સમજી લેજો. અને માટે નરદુલપુર એટલે કે નાડોલ તીર્થની અંદર બિરાજમાન પદ્મપ્રભુ સ્વામીના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરીએ. એનાથી આગળ વધીએ તો બીજો શબ્દ કયો આવે ભાઈ? કયો આવે? મો એટલે કે આપણા ગુજરાતની અંદર આવેલું કયું તીર્થ યાદ આવે છે કોઈને? મો ઉપરથી ગુજરાતની અંદર આપણી જ નજીકમાં ક્યાંક આવેલું તીર્થ યાદ આવે છે ભાઈ? મોટા પોસીના 108 પાર્શ્વનાથમાંથી એક પાર્શ્વનાથ પરમાત્મા, મોટા પોસીના અને પાર્શ્વનાથ પરમાત્માની તો શું વાત કરવી, કે આખા ભારતભરની અંદર આમ જોવા જઈએ તો સૌથી વધારે તીર્થો કોના? તો કે પાર્શ્વનાથ પરમાત્મા. અને એમાં પણ પ્રસિદ્ધ 108, આમ તો 1008 પાર્શ્વનાથ પરમાત્માના તીર્થો છે આખા ભારતભરની અંદર. જો આપણે અલગ 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 જગ્યાએ આખા ભારતભરને કવર કરી લઈએ તો પણ મોટા મોટા જે તીર્થો કહેવાય એવા 108 તીર્થો છે. અને એ 108 પાર્શ્વનાથમાંથી પણ એક પાર્શ્વનાથ એટલે મોટા પોસી ઈડરની બાજુમાં આવેલું એ સરસ મજાનું તીર્થ પાર્શ્વનાથ પરમાત્મા ત્યાં વિરાજમાન છે. કેટલા લોકો એની યાત્રા કરી છે ભાઈ? ઘણા બધા લોકોએ મોટા પોસીનાની યાત્રા કરી છે. મને એમ કહેશો કે જિનાલય કોણે બનાવ્યું છે? આંગળી ઊંચી કરવા વાળા ક્યાં ગયા બધા? આપણે ત્યાં જઈને આવ્યા હોય, યાત્રા કરીને આવ્યા હોય, દર્શન કરીને આવ્યા હોય, છતાં પણ આપણને ખબર ના હોય કે જિનાલય કોણે બનાવ્યું છે, તો આપણે કરીને શું આવ્યા? ત્યાં ભોજનશાળામાં જમવાનું બરાબર હતું કે નહીં એ ખબર હશે? ત્યાં ધર્મશાળાની રૂમમાં એસી બરાબર હતું કે નહીં એ ખબર હશે? ત્યાં ટોયલેટ બાથરૂમ ક્લીન હતા કે નહીં એ ખબર હશે? પણ આ જિનાલય બનાવ્યું કોને? તો કે સાહેબ એને અમારે શું લેવા દેવા, જેને બનાવ્યું એને બનાવ્યું. ગઈકાલે જે તારંગા તીર્થની વાત કરી હતી આપણે કીધું હતું તારંગા તીર્થ કોને બનાવ્યું? કોને બનાવ્યું? કુમારપાળ મહારાજાએ બનાવ્યું. તો આ મોટા પોસીના તીર્થની સ્થાપના અને તીર્થની પ્રતિષ્ઠા પણ પરમહારથ કુમારપાળ મહારાજાએ કરી. અને માટે હું તમને વારે વારે કહું છું કે જે પણ તીર્થમાં જાઓ એનો ઇતિહાસ જાણો, સમજો આ કોણે બનાવ્યું, કયા ગુરુ ભગવંતે પ્રતિષ્ઠા કરી, અને ઇતિહાસ જાણશો ને તમારો અહોભાવ હજુ વધારે વધી જશે, તમારી એના પ્રત્યેની શ્રદ્ધા હજુ વધારે વધી જશે. આપણે જાણીએ ને જોઈએ, દર્શન કરીએ, હાથ જોડીએ અને પછી પાછા બહાર નીકળી જઈએ એ તીર્થયાત્રા નથી. તીર્થને માણવું, તીર્થની અંદર રહેવું. અને માટે હું હંમેશા કહું છું કે 24 કલાક એક તીર્થને આપો, જાણો તો ખરા એની પ્રતિષ્ઠા કોને કરી. તો કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજે કરી. આમ 3.5 કરોડ રોમરાજી પુલકિત થઈ જાય કે જેની પ્રતિષ્ઠા, જે પ્રતિમાની પ્રતિષ્ઠા, જે પ્રતિમાની અંજન સલાકા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજે કરી હોય, અને પછી એ પ્રતિમાના દર્શન કરવાની વાત આવે ને તો આનંદ બમણો થઈ જાય. ઇતિહાસની અંદર એ તાકાત છે કે એને જો જાણીએ ને તો એ તમારા આનંદને ડબલ કરી દે, તમારી ભક્તિને ડબલ કરી દે, તમારા અહોભાવને ડબલ કરી દે, તમારી શ્રદ્ધાને ડબલ કરી દે. આમ કોક પ્રતિમાના દર્શન કરી અને કોઈ એમ કે આ પ્રતિમાના તમે જે દર્શન કરો છો ને એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજે એની પ્રતિષ્ઠા કરી છે, જેને શાસનના કલિકાલ સર્વજ્ઞ જેને કહેવાય, જેને શાસનના મહાપુરુષ જેને કહેવાય, એમણે આની પ્રતિષ્ઠા કરી છે, આમ કેવો આનંદ થઈ જાય. એ મોટા પોસીના તીર્થ મુસ્લિમોનું આક્રમણ થયું, પરમાત્માને જમીનની અંદર ભંડારી દેવામાં આવ્યા. અને જ્યારે ફરી પાછો સમય આવ્યો ત્યારે એ ગામની અંદર રહેતા શ્રાવકોને સંકેત મળ્યો, અને એ સંકેત દ્વારા કંથેરના વૃક્ષની નીચેથી એ પ્રતિમાજીનું પ્રગટીકરણ થયું, અને એ પ્રતિમાજીનું તીર્થ બન્યું મોટા પોસીના. એ પ્રતિમાજીનું જે તીર્થ બન્યું એ મોટા પોસીના પાર્શ્વનાથ પ્રભુનું અદ્ભુત અને સરસ મજાનું તીર્થ. અને માટે મો શબ્દ ઉપર બિરાજમાન એ મોટા પોસીના તીર્થના મૂળ નાયક પાર્શ્વનાથ પ્રભુના ચરણોની અંદર પણ ભાવપૂર્વક વંદના કરીએ. ત્રીજો શબ્દ છે
અને સી ઉપરથી તીર્થ કયું આવે? કયું આવે? એક સિદ્ધાચલ બોલે એટલે બધાએ બોલવાનું, એવું બરાબર છે? સી ઉપરથી તીર્થ જો કોઈ હોય તો એ સિદ્ધાચલ મહાતીર્થ છે. આને તીર્થ ના કહી શકાય, આને તો શું કહેવાય? મહાતીર્થ. તીર્થાધિરાજ જો કોઈ હોય તો એ સિદ્ધાચલ છે. તીર્થોનો અધિપતિ જો કોઈ હોય તો એ સિદ્ધાચલ છે. તીર્થોનો રાજા જો કોઈ હોય તો એ સિદ્ધાચલ છે. અને એવું એ સિદ્ધાચલ તીર્થ જ્યાં કાંકરે કાંકરે અનંતા સિદ્ધ્યા કહેવાય, કે એક એક કાંકરા ઉપર અનંતા સિદ્ધો થયેલા છે, એવું એ સરસ મજાનું તીર્થ એટલે સિદ્ધાચલ મહાતીર્થ. અને કહે છે કે સી શબ્દ આપણને એ સંદેશ આપે છે કે આ તીર્થ પર જો કોઈની સ્થાપના હોય, સી શબ્દો પર જો કોઈની સ્થાપના હોય તો એ સિદ્ધાચલ મહાતીર્થની સ્થાપના છે. જ્યાં પૂર્વ 99 વખત આદિનાથ પ્રભુ સમોસર્યા હોય અને જ્યાં અદ્ભુત પ્રભાવશાળી આદિનાથ દાદા આજે પણ બિરાજમાન હોય. પાલિતાણાની યાત્રા તો લગભગ બધાએ કરી હશે ને. છેલ્લી જે પ્રતિષ્ઠા છે પાલિતાણાની અત્યારે આદિનાથ પરમાત્માની, એ કયા આચાર્ય ભગવંતે કરેલી છે? કોઈ નથી ગયા પાલિતાણા? કે ગયા છો? ખ્યાલ નથી? આદિનાથ દાદા જેના માટે આખો દિવસ કદાચ આપણે એમ થાય કે વરસ થાય ને એક વખત પાલિતાણા જઈ આવીએ, મહિનો થાય ને એક વખત પાલિતાણા જઈ આવીએ, બે મહિના થાય ને એક વખત પાલિતાણા જઈ આવીએ, એમની અત્યારે જે છેલ્લી પ્રતિષ્ઠા છે એ કયા આચાર્ય ભગવંતે કરી છે તમને કોઈને ખ્યાલ છે ભાઈ? કયા? 16 ઉદ્ધારે મહાતીર્થના થયા. અને આ 16મો ઉદ્ધાર આજથી જયારે 450 વર્ષ પહેલા થયો, 12 વર્ષની અંદર એ પાલિતાણા મહાતીર્થને 500 વર્ષ પરિપૂર્ણ થવા માટે જઈ રહ્યા છે. કર્માશાએ 16મો ઉદ્ધાર કરાવ્યો અને 16મા ઉદ્ધાર વખતે જે પ્રભુની પ્રતિષ્ઠા થઈ એ કોને કરી? તો કે વિદ્યામંડન સુરેશ્વરજી મહારાજ સાહેબે કરી. અને એમ કહેવાય કે જ્યારે પરમાત્માને ગાદી નસીન કર્યા, જ્યારે પરમાત્માને બિરાજમાન કર્યા, જ્યારે પરમાત્માની સ્થાપના અને પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે પરમાત્માએ 7 વખત શ્વાસોશ્વાસ લીધા હતા. અને એટલા માટે આ પ્રતિમા એટલી પ્રભાવશાળી છે, એટલી જબરજસ્ત છે અને એટલી અદ્ભુત છે. વિદ્યામંડન સુરેશ્વરજી મહારાજ સાહેબે કરેલી પ્રતિષ્ઠા, 16મો ઉદ્ધાર અને એ સિદ્ધાચલ મહાતીર્થ. આમ દરેકને ચતુર્વિધ સંઘની અંદર એક એક વ્યક્તિ એવો હોય જેને સિદ્ધાચલ મહાતીર્થ પ્રત્યે અભિભૂત હોય, સિદ્ધાચલ મહાતીર્થ પ્રત્યે એક હૃદયનો અહોભાવ હોય. અને કહે છે કે કેટલાય મહાપુરુષો એવા થયા જેમણે સિદ્ધાચલ મહાતીર્થની અદ્ભુત ભક્તિ કરી. ગઈકાલે હું વાંચતો તો મને વાંચવા મળ્યું કે આપણા જીન શાસનના આચાર્ય ભુગંધ જ્ઞાન વિમલ સુરેશ્વરજી મહારાજ સાહેબ, એમણે જે તે સમયે સિદ્ધાચલ મહાતીર્થના 3600 સ્તવનની રચના કરી. કેટલા સ્તવન? 3600. કદાચ તમને ને મને એટલા આવડતા પણ નહીં હોય, પણ શું ભક્તિ એ પરમાત્માની એમના હૃદયની અંદર ભરેલી હશે, શું અહોભાવ એ પરમાત્માનો એમના હૃદયની અંદર ભરેલો હશે કે દર વખતે જાય 2-5 નવા સ્તવનોની રચના કરે. 3600 સ્તવનોની રચના એકમાત્ર જ્ઞાન વિમલ સુરેશ્વરજી મહારાજ સાહેબે સિદ્ધાચલ મહાતીર્થની કરી. તો બધા જ ગુરુ ભગવંતોએ કેટલી અદ્ભુત ભક્તિ એ મહાતીર્થની કરી હશે. અને માટે કહેવામાં આવ્યું કે તીર્થોનો રાજા જો કોઈ હોય ને તો એ કોણ છે ભાઈ? સિદ્ધાચલ છે. અને માટે સી શબ્દો પર બિરાજમાન એ સિદ્ધાચલ મહાતીર્થ મંડળ આદિનાથ પ્રભુના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરીએ. એનાથી આગળ વધીએ તો ધા શબ્દ આવે. અને ધા શબ્દ આપણને એ સૂચવે છે મધ્ય પ્રદેશની અંદર આવેલું ધનારી તીર્થ. ભોપાવરની બાજુમાં મિછામ નુકડમ મારવાડની અંદર આવેલું એ ધનારી તીર્થ, રાજસ્થાનના મારવાડ ને મારવાડની અંદર આવેલું એ ધનારી તીર્થ જ્યાં શાંતિનાથ પરમાત્મા બિરાજમાન છે, મહાપ્રભાવશાળી અદ્ભુત પ્રભાવશાળી એ તીર્થ છે. અને સિદ્ધાણમનો જે ધ શબ્દ છે એ ધ શબ્દ આપણને સૂચવે છે ધનારી તીર્થ. ક્યારેક રાજસ્થાનમાં જાઓ ને તો ત્યાંના પણ એક એક મંદિરો અદ્ભુત છે.
એક એક જિનાલય અદ્ભુત છે. અને તમે જુઓ કે જે રીતે પરમાત્માને બિરાજિત કર્યા છે, એમના પૂર્વજોએ જે રીતે પરમાત્માની ભક્તિ એમના હૃદયની અંદર હતી, કોક કોક જિનાલયની અંદર તમે જાઓ, ક્યાંક એવી કલાકૃતિ જબરજસ્ત, ક્યાંક પરમાત્મા જબરજસ્ત, ક્યાંકનો માહોલ જબરજસ્ત, ક્યાંકનું આસપાસનું વાતાવરણ એટલું રમણીય. હમણાં આ વખતે અમે લોકો માઉન્ટ આબુ ગયા અને ત્યાં આપણે જોઈએ દિલવાળા અને અચલગઢની અંદર આપણને એટલું રમણીય વાતાવરણ, આપણને ત્યાંથી હટવાનું મન ન થાય એવા રમણીય વાતાવરણની અંદર તીર્થોનું નિર્માણ કર્યું, જેથી વ્યક્તિ ત્યાં જાય તો મેડિટેટ કરી શકે, મેડિટેશન કરી શકે, ધ્યાનની અંદર જોડાઈ શકે, પરમાત્મા ભક્તિમાં ક્યાંક કરતાં ક્યાંય કોઈ ડિસ્ટર્બન્સ કરવાવાળું ન હોય. રાજસ્થાનના એક એક તીર્થો અદ્ભુત, પ્રાચીન અને જબરજસ્ત છે. અને એવું જે આ મારવાડની અંદર આવેલું ધનારી તીર્થ, અને એ તીર્થની અંદર શાંતિને કરનારા શાંતિનાથ પરમાત્મા બિરાજમાન છે, તો એ સિદ્ધ પદ, અને એ સિદ્ધ પદનો જે ધ શબ્દ છે, નમો સિદ્ધાનંદનો જે ધ શબ્દ છે, એ ધ શબ્દ ઉપર બિરાજમાન ધનારી તીર્થ મંડળ શાંતિનાથ પ્રભુના ચરણોની અંદર પણ ભાવપૂર્વક વંદના કરીએ. અને છેલ્લો શબ્દ ફરી પાછો છે, નમ એટલે કે ન, અને ન એ સૂચવે છે નંદીશ્વર મહાતીર્થ. કેવું તીર્થ! જેમ ગઈકાલે એક તીર્થની આપણે વાત કરી કે અષ્ટાપદ તીર્થ, એની માત્ર આપણે ભાવયાત્રા કરી શકીએ, આપણે જઈ ન શકીએ, એવી જ રીતે આજે નંદીશ્વર તીર્થ છે ને, એ નંદીશ્વર તીર્થ પણ એવું છે કે એની આપણે ભાવયાત્રા કરી શકીએ પણ આપણે સ્વદેહ ત્યાં જઈ ન શકીએ. કદાચ કોઈ દેવતાના પ્રભાવથી લઈ જાય તો અલગ વાત છે, પણ આપણે જાતે ત્યાં ન જઈ શકીએ. જ્યારે પણ પરમાત્માનો જન્મ થાય, જ્યારે પણ પરમાત્માનું કલ્યાણક થાય અને ઇન્દ્રના મનની અંદર ઉત્સવ કરવાની ભાવના જાગે, ઇન્દ્રના મનની અંદર એ ભાવ જાગે કે મારે પરમાત્માનો ઉત્સવ કરવો છે, મારે પરમાત્માની ભક્તિ કરવી છે, તો ક્યાં જાય? તો કે નંદીશ્વર દ્વીપ ઉપર જાય. દેવી દેવતાઓને જ્યારે પણ પરમાત્માની ભક્તિ કરવાનું મન થાય ને, તો નંદીશ્વર દ્વીપ ઉપર ચાલ્યા જાય. જેમ આપણને પરમાત્માની ભક્તિ કરવાનું મન થાય તો આપણે અલગ અલગ તીર્થ સ્થાનોએ જઈએ, અલગ અલગ જિનાલયોના દર્શન કરવા માટે જઈએ, એમ દેવી દેવતાને જ્યારે પણ પરમાત્માની ભક્તિ કરવાનું મન થાય ને, ત્યારે નંદીશ્વર દ્વીપ ઉપર પહોંચે છે અને પરમાત્માની ભક્તિ કરે છે. અને નંદીશ્વર દ્વીપ ઉપર કયા ભગવાન બિરાજમાન છે ભાઈ? ચાર શાશ્વતા, ઋષભ, ચંદ્રાનંદ, વારીસેન અને કે જે નંદીશ્વર દ્વીપ ઉપર કયા પરમાત્મા બિરાજમાન છે? તો કે ઋષભ, ચંદ્રાનંદ, વારીસેન અને વર્ધમાન. અને આનંદને આપનારું, નંદીશ્વરનો અર્થ થાય છે કે આનંદને આપનારું. જ્યારે જ્યારે પણ દેવતાઓના મનની અંદર આનંદની ભાવના જાગે છે, ત્યારે નંદીશ્વર દ્વીપ ઉપર જાય છે. અને નંદીશ્વર દ્વીપ ઉપર જઈને એ પરમાત્માની સરસ મજાની ભક્તિ કરે છે. તો ન શબ્દો ઉપર બિરાજમાન એ નંદીશ્વર દ્વીપના અધિપતિ ચાર ચાર શાશ્વતા જીર્ણના ચરણોની અંદર પણ ભાવપૂર્વક વંદના કરે. નમો સિદ્ધાણમના પાંચ તીર્થો, એક એક તીર્થો અદ્ભુત છે, એક એક તીર્થો જબરજસ્ત છે. અને જ્યારે આપણે જાય તો એમ કીધું કે એક નાનકડું આલંબન પણ જો તમને તારી શકે તો એક તીર્થ તો કેટલા લોકોને તારી શકે. અને માટે એ જબરજસ્ત પ્રભાવશાળી તીર્થોની ભાવયાત્રાની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. એક પછી એક પદની આપણે દરરોજ વાત કરી રહ્યા છીએ. બસ એ ભાવયાત્રા કરતાં કરતાં આંખો બંધ કરીને પરમાત્માનું સ્મરણ કરજો, આંખો બંધ કરીને મનની અંદર એ ભાવના આવજો કે પ્રભુ ક્યારે તમારા દર્શન કરવા માટે આવીએ, ક્યારે તમારી ભક્તિ કરવા માટે આવીએ, ક્યારે તમારામાં એકાકાર બનીએ, ક્યારે તમારી સાથે જોડાઈએ અને ક્યારે અમારા જીવનને સફળ બનાવીએ. બસ આ જ બધી ભાવનાઓ ભાવતા ભાવતા આ ભાવયાત્રાની અંદર આપણે આગળ વધીએ, આપણા જીવનને ચોક્કસપણે સફળ બનાવીએ. પ્રેમ, ભક્તિ, આરાધના, પ્રવચન કે અદ્ભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરેં ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.